એવું શું છે? અને આવું બહુ ગમે. રાહુલ મામા કરે કે નહીં? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 11:30, અને આજે ઘણા દિવસ પછી ફરાળ કાઢી છે, મતલબ મેં તડકી કાઢી છે. નકર 3-4 દિવસ થયા મેં તડકી જોઈ જ નથી, કેમ કે વરસાદ જ આખી રાત દિવસ કાંઈ નહીં, ઝરમર ઝરમર શરૂ રાખતો હતો. અને બેનના કપડાં જો સુકાતા જ નહોતા, ગોદડિયું તો ખાસ એની હાથ થઈને વોશિંગ મશીનમાં નાખીને ડ્રાયર કરીને હાવ ડ્રાય થઈ જાય ને પછી સુકવતી હતી, તોય નહોતી સુકાતી. તો આજ તડકી આવી છે. આ જો બધા કપડાં બહાર નાખ્યા છે, તમને બતાવશે નહીં પણ હમણાં તમને બેક કેમેરે બતાવી દઉં. તો ગોદડીઓને હાલ તો બધી હૂકી હૂકીને આજ હવાની ઉઠી ત્યાંની નકરી ગોદડીઓ ધૂકું છું એની, કેમ કે વાસ આવ્યા કરે ભીની ભીની, એટલે મજા આવે નહીં. મને ઠામકી ન ગમે. નવી નવી ગોદડીઓ કાઢ્યા કરીને ઢગલો કરી નાખીધી ગોદડીઓનો. તો 3-4 દિવસ તો ઠામ મૂકો તડકો ન થાય, મતલબ મેં કપડાં સુકાઈ તો જાય પણ આમ કેમ ભીની ભીની સ્મેલ આવ્યા કરે, એવી સ્મેલ આવ્યા કરે. અને એ તો નાના છોકરાઓને વધારે નડે, એટલે ભીની ભીની હોય એટલે એને તબિયત ખરાબ થવાની શક્યતા વધી જાય એનાથી. એટલે માટે આજે તડકી નીકળે ત્યાં થવાની ગોદડી ધોકું છું, અને અડધી તો મશીનમાં નાખીને મૂકી દીધી છે કે 15-15 મિનિટે ધોવાઈ જાય ને વોશ થઈને ફટાફટ પાછી ફૂકવી દો. તો આજે નકરી ધાબાની લાઈનો જ ભરી છે, મતલબ માં દોર્યું નહીં. તો સવારે એવું ચાલુ છે, અને મમ્મી બનાવે છે રસોઈ, અને હાલ હું બેનને સુવડાવી રહી છું. અને હમણાં તમને પણ બતાવી છે, નવડાવી ધોડાઈને સુવડાવી દીધી છે. કાલે તો નહોતી નવડાવી 2 દિવસ, કારણ કે ઠંડુ વાતાવરણ હાવ થઈ ગયું હતું, એટલે પછી એને ઉધરસ જરા જરા આવે છે. તો કીધું કે નથી એને નવડાવી, તો એને તો ગરમ પાણી આખો ધોઈને સુવડાવી દેતા હતા. તો આજે તો નવડાવીને મસ્ત મજાની રેડી કરી નાખી છે. તો તમને પણ હમણાં જાગે એટલે બતાવીશ. તો હાલ તો મમ્મી બનાવે છે રસોઈ, તો તમને પણ બતાવું. ચાલો તો વિડીયોમાં બનાવી દો. અને બેનની ગોદડીઓ અત્યારે ઢગલો કરીને મૂકી છે ને, પછી થોડી વાર આવીને આપણે એને સંકેલી નાખશું. તો સારું, ચાલો હમણાં રાહુલ ચિરાગભાઈ આવી જશે ને, આપણે જઈ નીચે ને મમ્મીને હું રસોઈ બનાવી તમને બતાવી દઉં. ફ્રેન્ડ્સ, તો મારા મમ્મી બનાવે છે રોટલા. તો એક રોટલો તો ગયો હતી, એક બની ગયો લાગે છે. અને આમાં શું થાય છે મમ્મી? શેનું? રીંગણા બટેટાનું. રીંગણા બટેટાનું નામાં ખીચડી. ચલો આજે ખીચડી પણ બને છે. દાદા વાગે સાંજે હોય પણ આજે બપોરના ટાઈમે છે, કારણ કે બધાને મોઢા આવી ગયા. મમ્મી બધાને, રાહુલના, મમ્મીનો, ચિરાગનો, બાકી રહે તો મારું છે. તો મમ્મી જો અહીં 2-3 ગેસ મૂકી દીધો છે. એક રોટલો તો થઈ ગયો છે, અહીંયા થાય છે બીજો રોટલો અને શાક અને ખીચડી. નહીં મમ્મી પૂજી માસી, કુપી માસી લઈ આવ્યા છે, અને ભૂરી માસી જોયો છે ફોન. નહીં, મારી મમ્મી ચાખે છે હું ખાવા રાયક છે, હું નહીં ટેસ્ટ કરે છે. પૂજી માસી વાટે છે ત્યારે હું રમાડવા. હા, જ અમારે એમ છે, ઢીંગલી નાની છે ને એને સડું મોટું છે. જો બગા હું ખાઈ, જો બગા હું ખાય. જાગી છે ને એટલે પૂરી માસી સગાડી દીધી, પોતા ફોન લઈને બેસી ગઈ. પછી વહી ગઈ રેડી ત્યાં. તો રમણ ને તો રોવા મળે એટલે મેં મૂકી કરી ફોન. જન પાછું નહીં કરે એ તો કરી જાય. ઓપે નક્કી ના કહેવાય. નહીં, તને હું કહેતી હતી કે હું કહેવાય પવિત્ર કહેવાય. એમ કે હા, એમ પવિત્ર કહેવાય. એ તો સાચી વાત છે. એ પૂરી માસી ફોન મૂકો તો. હા, તમારે રમાડવી હતી ને રમાડવાની. માસી બીવે છે, પીપી ન કરી જાય, કેમ કે 2-3 વખત એની માથે પીપી કરી ગઈ. કપડા બદલાઈ નાખશે એમ કરે છે. આ ખાલી શોને લાવ્યા છો? ખાવાના
ખમત ખરા છે રમાડી લઈને ગાય પાપડ છે ઓકે ઓકે યે બીજે બીજે જો આમ બેથી તેડ કા તેડ કા તેડ તેડ ઉગમે કુપી માંથી કુપી માંથી તેડ ઉગમે એટલે તે ઇન્શર્ટ હું રાખું પૂછી ઠેઠ ઉપર ચડાઈ દો નાસ્તો કરવા માટે ના બેન જોને લઈને બેઠા ફોન કારીગર હોય છે ઘરે અને આને નાસ્તો નથી કરો જાણે મોટી થઈ જાવ ને ગાડી થઈ જવાની છોકરી બેઠી છે મતલબ ચારે ચાર છોકરી છે હું છું અને મારી બબલી છે અને મમ્મી છે ને અમે બધા નાસ્તો કરી લઈએ નાસ્તો કરી પછી પાછા મળશું આપડે અને પપ્પા કાઢે છે હીરા અને હાલ રજા પડી ગઈ છે અને કેટલા દિવસ ની રજા છે નક્કી નથી બે દિવસ ની ત્રણ દિવસ ની ના રે ના હાલ તું ઈ તેના ના ના મને ખાવ ન તો હું પૈસા હાથ માં છે મારા રાવ તો હું કામ નો આવી ખાવા મારે ખા માર ખાવડા હોય તો ચાલો ફ્રેન્ડ આવડે થોડો નાસ્તો કરી લઈ બધા જો અમારે પૂજી માં છે તો ઓફર દેવાય મને કેમ કે પૂજી માં છે મને પણ બહુ મને ભૂખ તો મને લાગી છે એટલે હું આવું છું સર ચાલો ફ્રેન્ડ નાસ્તો કરી લઈએ આ ન આવે કાંઈ નહીં હે દાદા રાહુલ મામા કરે કે નહીં ચલો ફ્રેન્ડ્સ તો હાલ તો બધા કારીગર જતા રહ્યા છે ઘરે અને મારા મીશાબેન રમે છે ત્યાં જો તમે જોવો છો ને પેલી ચુંદડી હલે છે તે જોઈને રમ્યા કરે છે અને પપ્પા હાલ ગયા છે રાહુલજીરાગને લેવા માટે અને મમ્મી ઉપર હાર કરે છે અને હું અહીંયા આડાવળું મુક્તિ તેને બધા કારીગર જતા રહ્યા છે એટલે કચરાને મમ્મીએ વાળ્યું અને ઉપર ગયા છે હારું કરવા હાટું અને આજે વરસાદને પણ શાંતિ લઈ ગયો છે આખો દિવસ આવ્યો નથી ઝરમર ઝરમર ઘડી કાયણો એ ગયો છે તો આજે તમને એમ થતું હશે કે આજે કાયણો બતાવીને ડાયરેક્ટ કારીગર બતાવીને એ પણ રજા પડી ગઈ ત્યારે બતાવ્યા તો કાલ તમને ટ્રાય કરીશ કે બધા કારીગર સાથે મળાવ સોરી કાલની બે દિવસની હાલ રજા આવી છે ભૂલી ગઈ તો કારીગર આવે એક બે દિવસ પછી બે દિવસની રજા છે અને રવિવારે કદાચ હીરા આવશે તો ચાલુ રહેશે તો તમને બતાવીશ તો કાલે કારીગર સાથે પણ મળાવીશ અમારી ભૂરીબેને આજે મને સામે લઈને કીધું ભૂરીબેન તો વિડીયો કહેવો દો નાનદ બનાવતો બનાવો ને મેં મને કન્ટેન્ટ નથી મળતો અને ઢીંગલીમાં વ્યસ્ત રહું છું બધા એકનો એક જોઈન બોર થઈ જાય છે કારખાનાના વ્યક્તિઓને જોઈન કારખાનાની વાતો કરી કરી તો એટલા માટે નહોતી બનાવતી હાલ કારીગર જ મને હા મેલી કહે છે કે તમે ઉતારો ને એ કે વિડીયો નથી ઉતારતા એ કે મારે કે શૈલેજીજુને કેવો જોઈશે એ કે તમે કે અહીંયા વિડીયો નથી ઉતારતા તો મેં કીધું ના ના હાલ તો ચાલુ કરી દઈશું થોડું થોડું ફ્રી થાવ એમ બાકી બેનનું રેગ્યુલરનું રૂટીન છે એનું એ જ છે હજી રાત્રે આખી રાત જાગવાનું અને દિવસ આખો હોવાનું તો દિવસે પૌરાણિક વધારે ટાઈમ જગાડી દો ને તો રાતે એના ટાઈમે તે જાગી જ જાય છે અને આખી રાત જાગીને કા રોવાનું ચાલુ રાખે ને કા છે તે રમવાનું જોવે તો એવું તો બેને શર રોજ રહેશે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો કારીગર જ્યારે કારખાનું પાછું એક બે દિવસમાં ચાલુ થાય એટલે તમને મળાવી દઈશ કારીગર સાથે પણ તો હાલ તો આપણે અહીંયા વિડીયો પૂરો કરશું વિડીયો તમને સારો લાગે વિડીયો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય.